સર વિદ્યાર્થી મિત્રો, કોરોના રોગચાળાને લઈને આપણે બધા ઘરમાં પુરાઈ ગયા છે. શાળાઓ બંધ છે, ભણવાનું બંધ છે. એટલે ભણવાનું બંધ ન રહે એ માટે આપણે આ ઓનલાઈન વર્ગોના ગ્રુપ બનાવીને એમાં વિડીયો મોકલવાનું નક્કી કરેલ છે અને તમને બધાને મોકલીએ છીએ. તો આનો અભ્યાસ કરો. હવે ધોરણ 10માં આપણે ગ્રામરનું પહેલું પ્રકરણ ચલાવીએ છીએ, રિપોર્ટેડ સ્પીચ. અત્યાર સુધી આપણે એને ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટ કહેતા. ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટ બોલીએ કે રિપોર્ટેડ સ્પીચ બોલીએ, એમાં કોઈ ફેરફાર નથી, જે સરખું જ છે. હવે ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટ શીખવાની શરૂઆત કરતા પહેલા અમુક પદોને આપણે ઓળખી લઈએ કે ભાઈ ડાયરેક્ટ સ્પીચનું વાક્ય કેવું હોય. એટલે ડાયરેક્ટ સ્પીચનું વાક્ય એક આવું હોય, એક આવું હોય. એટલે કે એકમાં સાંભળનાર નથી, એકમાં સાંભળનાર છે. આ પહેલો છે એને સ્પીકર અથવા બોલનાર કહેવાય, રિપોર્ટર કહેવાય. જે કાળમાં રિપોર્ટિંગ કરે એને રિપોર્ટિંગ વર્ગ કહેવાય. અને ઇન્વર્ટેડ કોમામાં રહેલા વાક્યને ડાયરેક્ટ સ્પીચ કહેવાય. એટલે કે આને બોલનાર, સ્પીકર, રિપોર્ટિંગ વર્ગ અને ડાયરેક્ટ સ્પીચ. આમાં લિસનર નથી, સાંભળનાર. બીજું વાક્ય એ પ્રકારનું જેમાં બોલનારે હોય, સ્પીકર, રિપોર્ટિંગ વર્ગ હોય અને સાંભળનારે હોય. અને ઇન્વર્ટેડ કોમાનું વાક્ય છે ડાયરેક્ટ સ્પીક. એટલે હવે આપણે જ્યારે જ્યારે વાત કરશું ત્યારે એવી વાત કરશું કે બોલનાર, એટલે તમારે સમજી જવાનું કે આ રિપોર્ટિંગ વર્ગ એટલે કે જે કાળમાં રિપોર્ટિંગ થયું હોય તે, અને ડાયરેક્ટ સ્પીક એટલે આ વાક્ય. ઓકે, તો હવે આપણે શરૂ કરીએ. આપણે ડાયલોગનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવાનું છે. એટલે કે બે વ્યક્તિઓ વાત કરતી હશે, એને વાત કરેલી પછી આપણે એનું રિપોર્ટિંગ કરવાનું છે. એટલે આપણા માટે હંમેશા રિપોર્ટિંગ વર્ક છે એ ભૂતકાળમાં જ આવશે. કયા કાળમાં આવશે? ભૂતકાળમાં. એટલે આપણે ભૂતકાળ મુજબ જ ફેરફાર કરવાનો. જો ભૂતકાળમાં રિપોર્ટિંગ વર્ગ હોય તો ડાયરેક્ટ સ્પીચના વાક્યને ઇનડાયરેક્ટમાં ફેરવતા નીચે મુજબ ફેરફાર થાય. હવે ફેરફારમાં આપણે ઉપરથી નીચે જશું અને વાક્યમાં અહીંથી આગળ ચાલશું. એટલે ફેરફારમાં નીચે પહોંચશું એટલે વાક્ય પૂરું થઈ જશે, એટલે કે ડાયરેક્ટનું ઇનડાયરેક્ટ થઈ જશે. ઓકે, તો હવે આપણે ફેરફારો શરૂ કરીએ છીએ. પહેલો હોય છે બોલનાર, સ્પીકર. એને યથાવત રાખવું, એટલે કે એમાં કોઈ ફેરફાર કરવાનો નથી. દાખલા તરીકે આમાં સી છે તો સી એમ નમ રે, આમાં હી છે તો આમાં હી એમ નમ રાખી દેવાનું. એમાં બીજો કઈ ફેરફાર કરવાનો નથી. પછી સેડ હોય તો સેડ રાખવાનું, એટલે કે સાંભળનાર ન હોય ત્યારે સેડ હોય તો સેડનું સેડ રહેશે. એટલે કે આમાં સાંભળનાર નથી તો અહીંયા સેડનું સેડ જ રહેશે. પછી બીજું વાક્ય છે કે સેડ ટુ હોય તો ટોલ્ડ કરવું. આવું ક્યારે બનશે? તો કે આવું સાંભળનાર હશે ત્યારે. એટલે કે અહીંયા સેડ ટુ અહીં સાંભળનાર છે તો એનું આપણે ટોલ્ડ કરવાનું. પછીનો આવશે સાંભળનાર, તો કે સાંભળનાર હોય તો યથાવત રાખવાનો, ફેરફાર કરવાનો નહીં. પણ ન હોય તો આપણે આપણા ઘરનો સાંભળનાર મૂકવાનો નથી. આમાં નથી, આમાં રાજા છે એટલે આપણે રાજામાં કોઈ ફેરફાર કરવાનું નહીં, યથાવત રાખવાનું રાજાનું રાજા. અને કોઈ સર્વનામ આવતું હોય તો સર્વનામ જેમ હોય એમ જ અહીં રાખવાનું. પછી હવે આવે સંયોજક, એટલે કે ડાયરેક્ટ સ્પીચના વાક્યને જોડવાની વાત છે. તો કે જો ડાયરેક્ટ સ્પીચનું વાક્ય વિધાન હોય એટલે કે સ્ટેટમેન્ટ હોય તો એમાં હંમેશા સંયોજક ઘટાઈ આવે, પછી સાંભળનાર હોય કે ન હોય. એટલે અહીંયા આવશે સંયોજક ભેટ, કારણ કે આ વિધાન વાક્ય, આ વિધાન વાક્ય છે એટલે અહીંયા ભેટ આવશે. અને આપણે વિધાન વાક્ય બધું ઇનડાયરેક્ટ કરીએ છીએ.
હવે આપણે અહીંયા અડધે સુધી પહોંચી ગયા, હવે ડાયરેક્ટ સ્પીકનું વાક્ય આવે. તો જો રિપોર્ટિંગ વર્ક ભૂતકાળમાં હોય તો ડાયરેક્ટ સ્પીચના વાક્યમાં ત્રણ સ્થાને ફેરફાર થાય. કેટલા સ્થાને ફેરફાર થાય? ત્રણ. પહેલો ફેરફાર થાય સર્વનામમાં ફેરફાર, બીજો થાય ક્રિયાપદમાં ફેરફાર, ત્રીજો થાય નજીકતા દર્શક શબ્દોમાં ફેરફાર. હવે એક પછી એક ફેરફારો આપણે લઈએ. જો ડાયરેક્ટ સ્પીચના વાક્યમાં પ્રથમ પુરુષના સર્વનામ જેવા કે આઈ, મી, માય, માય, માયસેલ્ફ, વી, અસ, અવર કે અવર્સ કે અવર સેલ્ફ આવતા હોય તો તેમનો ફેરફાર બોલનાર એટલે કે સ્પીકરના લિંગ અને વચન મુજબ થાય. હવે અહીંયા આપણે જોઈએ તો અહીંયા પહેલા પુરુષનું સર્વનામ આઈ છે, હવે બોલનાર સી છે, સી એટલે ત્રીજો પુરુષ એક વચન નારી જાતિ, તો આઈ નું અહીંયા સી થશે. બરોબર. આમાં બીજા પુરુષનું છે એટલે એ આવશે ત્યારે એનો ફેરફાર થશે. હવે જો ડાયરેક્ટ સ્પીચના વાક્યમાં બીજા પુરુષના સર્વનામ જેવા કે યુ, યોર, યોર્સ, યોરસેલ્ફ, યોરસેલ્ફ આવતા હોય તો તેમનો ફેરફાર સાંભળનારના લિંગ વચન મુજબ કરવો. એટલે કે બીજો પુરુષ હોય હા તો સાંભળનાર મુજબ, અહીંયા યુ છે તો સાંભળનાર રાજા છોકરી, ત્રીજો પુરુષ એક વચન નારી જાતિ છે તો યુ નું અહીંયા સી થશે. જો અહીંયા આઈ નું સી થયું, અહીંયા યુ નું સી થયું, કારણ કે અહીં સાંભળનાર છોકરી છે. ત્યાર પછી આગળ જો ડાયરેક્ટ સ્પીચના વાક્યમાં ત્રીજા પુરુષના સર્વનામ જેવા કે હી, હિમ, હિઝ, હિમસેલ્ફ, સી, હર, હર્સ, હરસેલ્ફ, આવતા હોય તો તેમાં કોઈ ફેરફાર કરવાનો નહીં. એ આવતા હોય એમ જ મૂકી દેવાનું, એમાં કોઈ ફેરફાર કરવાનો નથી. કારણ કે રિપોર્ટિંગ વર્કમાં રિપોર્ટર છે એ પહેલો પુરુષ જ હોય અને ત્રીજો પુરુષ છે એ હંમેશા ત્રીજો પુરુષ જ રહે. ઓકે. હવે આના પછીના ફેરફારો બીજા વિડીયોમાં બંધ કરો.